રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલ નગરપાલિકા દ્વારા શહેરના અનેક વોર્ડમાં જે ખાડા પડી ગયા ચોમાસા દરમિયાન તેમાં ટાઇલ્સ કોંક્રી વગેરે નાખી ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉપલેટા શહેરમાં ચોમાસા દરમિયાન મસમોટા ખાડાઓ રસ્તાની પડી ગયા હતા. વરસાદના કારણે મોટા મોટા ખાડા પડી ગયા હોય જેને લઈને સ્લમ વિસ્તારમાં પણ વરસાદી પાણીથી કાદવ કીચડ ઉભરાઈ આવ્યો હતો, જેને લઈને સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો. ત્યારે નગરસેવકોએ આવા વિસ્તારમાં મોરમ તેમજ કાંકરી પાથરવાની માગણી કરી હતી અને આ માગણીને ધ્યાનમાં લઈ નગરપાલિકાના પ્રમુખ મયુરભાઈ સુવાદ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં 200થી વધારે ડમ્પરો મંજૂર કરી અલગ અલગ વિસ્તારમાં મોકલી તમામ ખાડાઓ અને રસ્તાઓ મોરમ તેમજ કાંકરી પાથરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી હતી. આ તમામ કામગીરીને લઈને વોર્ડ નંબર 9ના નગરસેવક રજાકભાઈ હિગોરા તેમજ અન્ય કાર્યકરો દ્વારા ઉપલેટા નગરપાલિકા પ્રમુખ મયુરભાઈ સુવાનું ફૂલહાર તેમજ સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ પાલિકા પ્રમુખે આવનાર દિવસોની અંદર જે વિકાસના કામો કરવામાં આવશે તેની પણ જાણકારી આપી તમામ કાર્યો કરી બનશે તેટલા કરશે તેમ તેમણે જણાવ્યું હતું. મયુર ગોવિંદભાઈ સુવા, ઉપલેટા નગરપાલિકા પ્રમુખ, આજરોજ ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ દરેક સુધરાઈ સભ્યોની મિટિંગ રાખીને દરેક સુધરાઈ સભ્યોને રજૂઆતને માન આપીને ગામમાં ટોટલે વોર્ડમાં 99 વોર્ડમાં જે જે લોકોની જે જે રજૂઆત હતી કે કોઈને ટાઇલ્સ જોતી હતી એને ટાઇલ્સ, ગ્રીડ જોતી હતી એને ગ્રીડ, આશરે 200થી 250 ડમ્ફર ફાળવેલા છે અને હજી પણ જ્યાં જરૂર છે જ્યાં જરૂર પડે છે ત્યાં હજી પણ ફાળવણી ચાલુ જ છે અને આવનારા દિવસોમાં ચોમાસું પત્યા પછી ગામના ટોટલી રોડ જેવા કે જે ડામર રોડ છે તે 51 રોડ 6 કરોડના ખર્ચે નવા બનવાના છે અને આવનારા દિવસોમાં ગામ એકદમ રળિયામણું થઈ જશે અને ટૂંક જ સમયમાં દિવાળી પછી ભૂગર્ભ ગટર, પાણીની પાઇપલાઇન અને ગેસની પાઇપલાઇન એ પણ ત્રણેય હારે આવે છે અને ગામનો વિકાસ અવિરતપણે ચાલુ છે અને આવી નવી રીતે ગામનો વિકાસ થતો રહેશે. અને હમણાં જ અમે નગરપાલિકા સંચાલિત ગુજરાતમાં પહેલી નગરપાલિકા એવી છે કે જે રખડતા ઢોરને ગૌશાળામાં પૂરી અને એનો નિભાવ ખર્ચ નગરપાલિકા અને ગામ લોકોના સહયોગથી અમે નિભાવી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં ટોટલી ઢોર પકડાઈ અને ગૌશાળામાં રહેશે અને ગામ જે ઢોર મુક્ત થઈ જશે અને વધારેમાં વધારે લોકોને જે સમસ્યા છે એ દૂર થઈ જશે. અને જે ગામમાં 9 વોર્ડ છે 99 વોર્ડમાં જે ગટરની કુંડીના ઢાંકણા કે જે તૂટી ગયા છે અને જે બિસ્માર હાલતમાં છે એ બધા અત્યારે નવા કરવાની કામગીરી ચાલુ છે. 50% થઈ ગયા છે અને હજી 50% બાકી છે એની કામગીરી પણ ચાલુ છે, ટૂંક સમયમાં પૂરી થઈ જશે અને વધારેમાં વધારે લોકોને જે મુશ્કેલી છે એ મુશ્કેલીમાંથી દૂર થઈ જશે.